મહાકાળ રાજાએ કહેણ મોકલ્યું, શ્રીપાળ અહીં સુધી આવ્યા છો, મારા ગામમાં પગલા કરો. ધવલ કે નહીં નહીં મોડું થાય છે. શ્રીપાળ કે છે, દાક્ષિણ્યતાથી પણ આપણે જવું જોઈએ. એના જેટલા સૈનિકો ભાગી ગયા હતા એને પકડી લાવ્યા, એને કીધું જાઓ તમારા રાજાના શરણે ચાલ્યા જાઓ, અને પછી ગયા. શ્રીપાળ ગયા રાજસભા ભરાણી, અને શ્રીપાળને આ મહાકાલ એટલું જ કે છે, બીજું કાંઈ મારે તમને નથી આપવું, ખાલી મારી એક દીકરી છે એનું કન્યાદાન કરવું છે. એનો હાથ પકડી શ્રીપાળ કે છે, પણ પૂછો તો ખરા, હું એમ આય, હું કોણ છું, મારું કુળ કહ્યું. ઓલો ભાઈ કે ભાઈ, બધું જોઈ લીધું તમારું કુળ, આ યુદ્ધની અંદર બધું જ જોઈ લીધું છે, તમને કઈ પૂછવાની જરૂર નથી. મારી દીકરી સાથે લગ્ન કરો. દીકરી સાથે લગ્ન કર્યા મદન સેના. પેલી કોણ? મૈના. ભૂલી નહીં જતા મૈનાને પાછા? ના પાડી હતી મૈનાએ કે મને ભૂલતા નહીં, મદન સેના મળી એટલે મૈનાને ભૂલી જવાનું. તમને કહું છું, શ્રીપાળ તો નથી ભૂલવાના. મદન સેના વાત્ય ગાત્ય લગ્ન થયા. લગ્ન કરીને પાછા ધવલ તો જોતો રહી ગયો, એટલું બધું દળ દાગીનું આપ્યું છે, હા હા, 250 વાહન બધા ભરાઈ ગયા છે, નાટક ચેટક ની મંડળીઓ આપી છે, અને હવે બાદશાહની જેમ. ખરો બાદશાહ તો આ કહેવાય, બોલો બાદશાહ ના કહેવાય? બચારો સહાય ના રહ્યો, પાદશાહ ના રહ્યો. એક દીકરાએ એવા કામ ધંધા કર્યા, બાદશાહમાંથી પાદશાહ થઈ ગયો. 250 વાહન ને લઈ અને નીકળ્યા છે. દરિયાની અંદર ફરતા 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 જ્યાં જવું તું એ રત્નદ્વીપ પર પહોંચી. બધો માર ઉતાર્યો, બધા બધા શેઠિયાઓ પણ એમની સાથે આવ્યા હતા, ધંધો કરવા, બધા ધંધો કરવા ઉતાર્યા. શ્રીપાળ એને કઈ આવું બધું ધંધો બંધો કરવો નતો, એને બસ દેશ વિદેશ પર્યટન જોવું છે, દુનિયા કેવી છે. એને દરિયા કિનારે મસ્ત તંબુ છાવણી નાખી દીધા, બધાને કહી દીધું બસ આમાં રહ્યો મજા કરો. ધવલ કે છે, યાર બધા પોતાનું કરિયાણું વેચીને રૂપિયા રોકડા કરે છે, તારે કઈ કરવું જ નથી. બોલો કે એક કામ કરો, આ બધી ફાવટ તમને છે, તમે મારો વેચી નાખો અને સારામાં સારી દુર્લભમાં દુર્લભ જે વસ્તુઓ મળે એ બધી લઈ લેજો. ઓકે. ધવલને થયું આ રીતના પણ એના જેટલા રૂપિયા વધારે કવર થાય આપણે કવર કરી લેવાના છે, હા, એટલે કે એને ઓછા આપશું ને આપણે વધારે લઈશું.